પ્રેરણાશાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષયમાં ભણીશું. તો અંગ્રેજીમાં છે એ ફોર એપલ. તો અહીંયા આપણને એ ફોર એપલના ટપકા જોડવાના છે. જો અહીંયા આપણને સરસ રીતે એકડા લખેલા આપેલા છે, અહીંયાથી અહીંયા એરા બતાવેલા છે, અહીંયાથી અહીંયા જોડવાનો છે, ત્યાંથી ત્યાં જોડવાનો, અને આ ત્રણ નંબરનો એરો અહીંયા જોડવાનો છે. તો આપણે એને જોડી અને એ ફોર એપલ લખીશું. અહીંયાથી આપણે શરૂ કરવાનું છે. તો જોડો એ ફોર એપલ, અહીંયાથી પછી અહીંયા નીચે આવવા દેવાનું છે. એ ફોર એપલ, આ તીર છે એને આમ જોડવાનું છે. એ ફોર એપલ, તો સરસનો એ ફોર એપલ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને ઘૂંટવાનો છે. એ ફોર એપલ બોલતું જવાનું અને ઘૂંટતું જવાનું. ત્યાર પછી અહીંયા નાના નાના એ આપેલા છે, તો આપણે એને ઘૂંટવાના છે અને બોલવાના છે. તો ઘૂંટો એ ફોર એપલ, 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 એ ફોર એપલ. હવે જે આ ખાનું છે એમાં આપણને ત્રણ તબક્કા આપેલા છે, તો કઈ રીતે જોડવાના છે? જો અહીંયા આપણને આપ્યું છે કે અહીંયાથી આને આ રીતે જોડવાનું અને એને અહીંયાથી નીચે લાવવાનું, આ ટપકારે જોડી દેવાનું, વચ્ચે લીટી કરી દેવાની. એ ફોર એપલ તૈયાર થઈ ગયો. હા, તો આ રીતે આપણે એ ફોર એપલ લખવાનો છે. ત્યાર પછી જો એ ફોર એપલ, 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 આ ટપકાને આપણે જોડવાના છે. એ ફોર એપલ થઈ ગઈ સરસ રીતે. એ ફોર એપલ, એપલ એટલે સફરજન. તો આ જે ત્રણ લાઈન મેં કરાવી, હવે પછીની જે લાઈન છે એ તમારે જાતે કરવાની છે. ઘૂંટવાની છે, લખવાનું છે અને બોલવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એની ફરતું ગોળ કરો. તો અહીંયા આપણને આવો જે એ દેખાય એની ઉપર ગોળ કરવાનું છે. તો આ અહીંયા આપણને એ અને ટી આપેલો છે, તો આ એ ઉપર આપણે ગોળ કરવાનું છે. ત્યાર પછી એ એન ટી છે, એ એન ટી એટલે આપણે એ ઉપર ગોળ કરવાનું છે. આવો જે એ દેખાય એ ફોર એપલ, ત્યાં આપણે ગોળ કરવાનું છે. અહીંયા આપણને એ ફોર એપલ દેખાય છે, હા, તો આની ઉપર ગોળ કરવાનું. અહીંયા આપણને આમાં એ ફોર એપલ દેખાય છે, તો કે હા, તો એની ઉપર ગોળ કરવાનું. અહીંયા આપણને એ ફોર એપલ દેખાય છે, હા, તો અહીંયા આપણે ગોળ કરવાનું. ત્યાર પછી અહીંયા એ ફોર એપલ ગોળ કરવાનું, આમાં પણ અહીંયા એ ફોર એપલ ગોળ કરવાનું, એ ફોર એપલ ને ગોળ કરવાનું. જ્યાં આપણને એ ફોર એપલ દેખાય ત્યાં આપણે ગોળ કરવાનું છે. અહીંયા એ ફોર એપલ આપણો પૂરો થાય છે. ચાલો આપણે એ ફોર એપલ ભણી ગયા. હવે આપણે વન ભણવાનો છે. વન ટુ થ્રી આપણે બોલીએ ને, તો એમાં આપણે વન, ઓ એન ઈ વન, વન એટલે એ. અહીંયા આપણને ચિત્ર દોરેલું છે વનનું, બિંદુઓ આપ્યા છે, તો એને આપણે જોડવાના છે. અહીંયાથી પહેલા નાની લીટી કરવાની અને ત્યારથી અહીંયાથી ઉપરથી એક વચ્ચે તીર આપ્યું છે ત્યાં લીટી લઈ આવવાની અને અહીંયાથી આ લીટીને આમ જોડવાની, એટલે વન તૈયાર થઈ જાય. ત્યાર પછી એને ઘૂંટવાનું છે. વન, વન એટલે એક, વન, વન એટલે એક. ત્યાર પછી આ નાના નાના વન છે એ ઘૂંટવાના છે. વન એટલે એક,
ઘૂંટતું જવાનું છે ને બોલતું જવાનું છે. વન એટલે એક, 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 વન એટલે એક. સરસ રીતે ઘૂંટતું જવાનું છે અને બોલતું જવાનું છે. વન એટલે એક, વન એટલે એક. હવે જે ખાનું ખાલી છે ત્યાં તમારે જાતે લખવાનું છે. પેલા અહીંયા આમ નાની લીટી કરવાની, ત્યાર પછી ત્યાંથી અહીંયા ઊભી લીટી મોટી કરવાની, અને ત્યાર પછી નીચે નાની લીટી કરવાની, એટલે વન લખાય જાય. વન એટલે એક, 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 વન એટલે એક. જો અહીંયા આપણે ત્રણ લાઈન લખી છે, ત્યાર પછીની જે નીચેની લાઈન છે તે તમારે લખતી જવાની છે અને બોલતી જવાની છે. ત્યાર પછી છે અહીંયા વન ની ફરતું ગોળ કરો. તો અહીંયા આપણને નંબર્સ આપેલા છે, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, એમ અલગ અલગ નંબર આપેલ છે. તો એમાં આપણે વન જ્યાં હોય ત્યાં ગોતી અને એના ફરતું ગોળ કરવાનું છે. તો અહીંયા આપણને વન એટ થ્રી આપ્યું છે, તો આ વન ઉપર આપણે ગોળ કરવાનું છે. ત્યાર પછીના અંક છે, ત્યાર પછીના નંબર છે સિક્સ થ્રી વન, તો વન ઉપર ગોળ કરવાનું છે. ત્યાર પછીનો નંબર છે ફોર વન સિક્સ, તો વન ઉપર ગોળ કરવાનું છે. વન થ્રી એટ, તો આજે પેલું છે એ વન, તો વન ઉપર ગોળ કરવાનું છે. નાઇન સેવન વન, નાઇન સેવન વન ઉપર આપણે ઘણા બધા વન ઘૂંટ્યા એટલે આપણને હવે ખબર પડી જાય કે આને વન કહેવાય. ફાઈવ વન ટુ, તો વન. થ્રી સેવન વન, અહીંયા આપણે અંગ્રેજી વિષય પૂર્ણ થાય છે. આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં આપણે મારો પરિચય શીખવાનું છે. મારો પરિચય એટલે કે અહીંયા આપણને આપ્યું છે તમે કોણ છો, નીચેના ચોરસમાં ખરું કરો. જો અહીંયા છોકરીનું ચિત્ર આપ્યું છે, અહીંયા છોકરાનું ચિત્ર આપ્યું છે. તો તમે છોકરી છો કે છોકરો? જો છોકરી હોય તો તમારે આ બોક્સ ઉપર ખરું કરવાનું, છોકરો હોય તો તમારે આ બોક્સ ઉપર ખરું કરવાનું. ત્યાર પછી છે મારું નામ. તમે છોકરો છો તો અહીંયા તમારું નામ લખવાનું, અને છોકરી છો તો અહીંયા છોકરીનું નામ લખવાનું. પછી તમે કયા ધોરણમાં ભણો છો, તો કે જુનિયર કેજીમાં. પછી વર્ગ અ. પછી મારા ઘરનું સરનામું, તમારા ઘરનું જે એડ્રેસ હોય એ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી છે મારા ઘરનો ફોન નંબર, તમારા ઘરનો ફોન નંબર અહીંયા લખવાનો છે. ત્યાર પછી છે મારી શાળાનું નામ, તો તમે કઈ શાળામાં ભણો છો, તો કે પ્રેરણા વિદ્યાલય. ત્યાર પછી છે મારા પપ્પાનું નામ, અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. અહીંયા મારી મમ્મીનું નામ, અહીંયા તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. ત્યાર પછી અહીંયા બેનનું ચિત્ર આપ્યું છે એટલે મારી બહેનનું નામ, અહીંયા તમારે બેન હોય તો તમારી બેનનું નામ લખવાનું. ત્યાર પછીનું છેલ્લું છે મારા ભાઈનું નામ, તમારો જે ભાઈ હોય તો અહીંયા તમારે ભાઈનું નામ લખવાનું છે. બસ સામાન્ય જ્ઞાનમાં અહીંયા મારો પરિચય પૂરું થાય છે.